નમસ્તે મિત્રો, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, દરેક ફેકલ્ટી પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે. વિદ્યાર્થીને કઈ ફેકલ્ટીમાં વધુ રસ છે એ સૌથી મહત્વની બાબત છે. બાર સાયન્સ પછી એન્જિનિયરિંગ ક્ષેત્રે જે વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તો આ વિડીયો ખાસ એમના માટે છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે એન્જિનિયરિંગમાં એડમિશન પ્રોસેસ શું છે, ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં ફી શું છે, ખાસ કરીને આ વર્ષથી ફીનું નવું માળખું જાહેર થયું છે ત્યારે કઈ કોલેજની કેટલી ફી છે, ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજો ક્યાં ક્યાં આવેલી છે, 2024ની સ્થિતિએ આ તમામ અપડેટ માહિતી છે. તો વિડીયો જોતા રહેજો. મિત્રો, તમે જાણતા હશો કે સાયન્સમાં બે ગ્રુપ હોય છે, ગ્રુપ એ અને બી. બીજા શબ્દોમાં કહીએ પીસીએમ અને પીસીબી, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ અથવા તો બાયોલોજી. ગ્રુપ એના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે છે. એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે ગુજકેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ ગુજકેટનું ફૂલ ફોર્મ છે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. ગુજરાતમાં આ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે એકવાર લેવામાં આવે છે. જે વિદ્યાર્થી બાર સાયન્સ પછી એન્જિનિયરિંગ કે ફાર્મસી ક્ષેત્રમાં જવા માગતા હોય એમના માટે આ ગુજકેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એડમિશન પ્રોસેસ શું છે? તો બાર સાયન્સ અને ગુજકેટ પરીક્ષા પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે એસીપીસી, એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. અહીંયા એક જ જગ્યાએ ફોર્મ ભરવાનું હોય છે. ગુજરાતી કોઈ પણ કોલેજમાં તમે એડમિશન લેવા માગતા હોય તો આ એક જ વેબસાઇટ ઉપર આપણે એપ્લિકેશન કરવાની હોય છે. અન્ય કોઈ પણ કોલેજમાં જઈને ફોર્મ ભરવાની જરૂર નથી. અહીંથી તમે ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ શકો છો. મેરિટના ધોરણે એડમિશન મળે છે. આ વર્ષમાં જો કોઈ વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જવાનું વિચારતા હોય અને હજુ સુધી ફોર્મ ભર્યું ન હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 28/5/2024. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારું રજિસ્ટ્રેશન કરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. એડમિશન માટેનું મેરિટ કઈ રીતે બને છે? તો ધોરણ 12 સાયન્સ પીઆરના 50%, કે જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ અથવા તો બાયોલોજી એના જ માર્ક્સ ગણાય છે, બીજા કોઈ વિષયના માર્ક્સ ગણાતા નથી. આ ત્રણ વિષયના પીઆરના 50% પ્લસ ગુજકેટમાં મેળવેલ પીઆરના 50%, આવી રીતે બંને મળીને 100નું મેરિટ થાય છે. 2 વર્ષ પહેલાં 60+40નું મેરિટ હતું, એટલે કે 12 સાયન્સ પીઆરના 60% ગણાતા હતા અને ગુજકેટના 40% ગણાતા હતા. પણ હવે નવા સુધારા પ્રમાણે મેરિટમાં બંનેના 50-50% ગણાય છે. એન્જિનિયરિંગમાં ક્યાં ક્યાં ફિલ્ડમાં એન્જિનિયરિંગ કરી શકો છો, કેટલાક પ્રોગ્રામનું લિસ્ટ જોઈએ. એક્ઝામ્પલ તરીકે સિવિલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરિંગ, માઇનિંગ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, પ્લાસ્ટિક ટેકનોલોજી, રબર ટેકનોલોજી, ટેક્સટાઇલ ટેકનોલોજી, ટેક્સટાઇલ પ્રોસેસિંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી વગેરે જેવા પ્રોગ્રામ પર તમે એન્જિનિયરિંગ કરી શકો છો. હવે આપણે કોલેજ વિશે માહિતી મેળવીએ. કારણ કે જો તમે તમારા દીકરા કે દીકરીને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવા માગતા હોય તો આ જાણવું ખાસ જરૂરી છે કે તમારા જિલ્લામાં અથવા તો તમે જે શહેરની કોલેજમાં એડમિશન લેવાનું વિચારો છો એ કોલેજમાં ક્યાં ક્યાં સબ્જેક્ટમાં એન્જિનિયરિંગ થાય છે. કારણ કે અત્યારે આપણે જે લિસ્ટ જોયું એમાંથી એક પણ કોલેજમાં આ બધા સબ્જેક્ટમાં એન્જિનિયરિંગ થઈ શકતું નથી. દરેક કોલેજમાં 5-7 કે વધુમાં વધુ 8-10 પ્રોગ્રામ જ હોય છે. તમને ખ્યાલ હશે કે 3 પ્રકારની કોલેજ છે, ગવર્મેન્ટ, ગ્રાન્ટ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સ. આ બધી કોલેજ ક્યાં ક્યાં આવેલી છે, તમારા જિલ્લામાં કેટલી કોલેજ છે, એમાં ક્યાં ક્યાં પ્રોગ્રામ ઉપલબ્ધ છે, એની ફી કેટલી છે અને કોલેજ કેમ્પસમાં હોસ્ટેલની સુવિધા છે કે નહીં, આ જાણવું ખાસ જરૂરી છે. જેના આધારે આપણે નિર્ણય લઈ શકીએ કે આપણા બાળકને એન્જિનિયરિંગમાં મૂકવું ક્યાં યોગ્ય રહેશે. તો હવે એ જોઈએ. તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, એટલે કે એસીપીસી દ્વારા
જે 2024-25માં નવું લિસ્ટ અપડેટ થયું છે એ પ્રમાણે આ માહિતી છે. તો સૌથી પહેલાં ગવર્મેન્ટ કોલેજનું લિસ્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, તો અહીંયા એનું નામ છે, એડ્રેસ છે. ત્યાર પછી એ કોલેજમાં ક્યાં ક્યાં પ્રોગ્રામમાં એન્જિનિયરિંગ તમે કરી શકો છો એનું લિસ્ટ છે, અને એમાં ફાળવેલ ઇન્ટેક, કેટલા સ્ટુડન્ટને એમાં એડમિશન મળી શકે છે. ત્યાર પછી એ ક્યાં આવેલી છે, એમાં ફેસિલિટીમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં એ કોલમ છે. અને બાજુમાં ટ્યુશન ફી, તો કોલેજની ટ્યુશન ફી શું છે, તો અહીંયા તમે જોઈ શકો છો બોયઝ માટે 1500 રૂપિયા ફી છે, જ્યારે ગર્લ્સ માટે કોઈ ફી નથી. દીકરીઓ માટે ખાસ આ બેસ્ટ બેનિફિટ કહી શકાય કે ગવર્મેન્ટ કોલેજમાં કોઈ ફી નથી. ત્યાર પછી નીચે ભરૂચની ગવર્મેન્ટ કોલેજની વિગત છે. ભાવનગર, કચ્છ અને દાહોદ આ 3 કોલેજ અને એની ફેસિલિટી, એની ફી તમે અહીંયા જોઈ શકો છો એડ્રેસ સાથે. નેક્સ્ટ છે પંચમહાલ, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ, એમનું એડ્રેસ, પ્રોગ્રામનું લિસ્ટ, ઇન્ટેક, એડ્રેસ અને ફેસિલિટી તમે જોઈ શકો છો. એવી જ રીતે ત્યાર પછી છે રાજકોટ, ગાંધીનગર, વલસાડ, અમદાવાદ, મોરબી અને ભાવનગર. તો આ ગવર્મેન્ટ કોલેજનું લિસ્ટ છે. ત્યાર પછી ગ્રાન્ટેડ કોલેજમાં પણ આવી રીતે તમે માહિતી જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એડ્રેસ છે, પ્રોગ્રામનું નામ છે, ઇન્ટેક છે અને સુવિધાનું લિસ્ટ છે. ત્યાર પછી આણંદ, વડોદરા અને ખેડા ગ્રાન્ટીન એડ કોલેજનું પણ લિસ્ટ છે. કોલેજ વધારે છે પણ એક્ઝામ્પલ તરીકે કેટલીક કોલેજની વિગત અહીંયા આપી રહ્યો છું. ત્યાર પછી છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જીટીયુ સાથે એફિલેટેડ હોય એવી 54 કોલેજ છે, જેમાં અહીંયા તમે શરૂઆતમાં જોઈ શકો છો અમદાવાદ અને ગાંધીનગરની કોલેજ છે. એડ્રેસ છે, પ્રોગ્રામ છે, ઇન્ટેક છે, હોસ્ટેલ સુવિધા અને ફી તમે જોઈ શકો છો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ટ્યુશન ફી 74,500 અમદાવાદમાં છે, જ્યારે ગાંધીનગરમાં 63,000 છે. પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે એફિલેટેડ હોય એવી પણ 54 કોલેજ છે, અને સેન્ટર ફોર એક્સેલન્સ ઇન્સ્ટિટ્યૂટ બાય સ્ટેટ ગવર્મેન્ટ આવી 7 સંસ્થા છે. તમામ કોલેજો વિશેની આ માહિતીની પીડીએફ ફાઇલ જો તમે જોવા માંગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે ડાઉનલોડ કરી અને આ તમામ એન્જિનિયરિંગ કોલેજો વિશેની આ પ્રમાણેની માહિતી તમે વાંચી શકો છો, જેના આધારે તમે નિર્ણય લઈ શકશો કે કઈ કોલેજમાં એડમિશન લેવું. તો મિત્રો, આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે. આ જ પ્રકારની અવનવી એજ્યુકેશનલ અપડેટ માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો.